અમદાવાદમાં વ્યસન મુક્ત અભિયાનને લઈને જનસેવા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી એક પહેલ, જેમાં વ્યસનગ્રસ્ત માણસોને વ્યસનથી મુક્ત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે જનસેવા ફાઉન્ડેશનની નીવ રાખવામાં આવી હતી. આ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ગુજરાતને નથી પરંતુ આખા ભારતને વ્યસન મુક્ત બનાવવાનું છે. વ્યસન મુક્તિ અભિયાનને લઈને જનસેવા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી એક પહેલ, જેમાં વ્યસનથી ગ્રસ્ત માણસોને વ્યસનથી મુક્ત કરવાના પ્રયાસો કરવામાં આવશે. આજના રોજ અમારા ફાઉન્ડેશનની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તો અમને આ મોકા ઉપર આજના દિવસથી અમે અમારો 10 મુદ્દા જે અમે લઈને ચાલી રહ્યા છીએ, એ 10 મુદ્દા ઉપર અમે આજે શરૂઆત કરીશું. અમારા ફાઉન્ડેશનનું નામ છે જનસેવા ફાઉન્ડેશન, અને અમારા 10 મુદ્દા એવા છે કે દર મહિનાની આખર તારીખે અમે 1000 ભૂખ્યા બાળકોને, જેને જરૂરિયાત છે એવા પછાત લોકોને આપણે ભોજન કરાવીશું. પછી યુવા રોજગારી, જેટલા લોકોને રોજગારી નથી, એક આયોજન કરીશું કે છોકરાઓને રોજગારી ઉપર મુદ્દા ચલાવીશું. પછી જેટલી બી સરકારી યોજનાના લાભ ઘર સુધી નથી પહોંચી શકતા એવા લાભ અપાવીશું. ગૌ સેવા છે, પર્યાવરણ બચાવવા મુદ્દો છે, બેટી બચાવો મુદ્દો છે, અને વગેરે વગેરે મુદ્દા ઉપર અમે કાર્ય કરીશું. સમાજ માટે અમે એ જ કહેવા માગીએ છીએ કે આજની યુવા પેઢી સૌ એક થાય અને જાતિવાદ બંધ કરીને સમગ્ર બધા એક ભેગા થઈને જનસેવાના ઉદ્દેશથી બધા કાર્ય કરીએ. જનની સેવા કરવા માટે એમાં જે મૂંગા પ્રાણીઓ છે અને આપણા સૌ છે દરેક જાતિના લોકો, એમની સેવા કરી શકીએ એટલા માટે જનસેવા અમે નામ રાખ્યું છે. અમારો ઉદ્દેશ જનની સેવા કરવાનો છે, અને અમારા જે 10 મુદ્દા છે લાગતા વળગતા એના ઉપર અમે કાર્ય કરીશું. અત્યારે લગભગ 500થી વધારે કાર્યકર્તા છે, અને આવનારા દિવસોમાં 16 થી 17 જિલ્લાઓનું અમારે પાસે યાદી છે અને એમને અમે જાહેર કરીશું. ફાઉન્ડેશનમાં અમારે ફાળામાં એવું છે કે કોઈ પણ યોગ્ય વ્યક્તિ છે કે ભાઈ અમારે જનની અમે આવી રીતે સેવા કરીએ છીએ, તો અમે સૌ 100 થી 200 રૂપિયાની ફીસ રાખેલી છે, એ દરમિયાન અમે આવી રીતે આયોજન કરેલું છે. આજના દિવસે શુભ દિવસ તરીકે અને ગાંધીજીના વિચાર ઉપર ચાલવાનું અમારે સૌ યુવાનો વિચાર છે, એટલા માટે આજના દિવસે અમે આની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બસ કે આજની આવનારી જે યુવા પેઢી છે એ સારા વિચારો તરફ કાર્ય કરે એવી જ અમારી ઉદ્દેશ છે. જનસેવા કો લેકર કે હમ જનસેવામાં એક હમ નયે મુદ્દે કો લેકર કે મેઇન મુદ્દે કો લેકર કે ચાલ રહે હૈ, જિસમે હમ વ્યસન મુક્તિ અભિયાન કો લેકર કે ચાલ રહે હૈ, જિસકે અંતર્ગત હમને 31 દિસંબર કો એક પ્રોગ્રામ રખા હુઆ હૈ, જિસકે અંદર 1000 થી 2000 યુવાઓ કો હમ વહાં પે બુલાયેંગે ઓર ઉનકો વ્યસન મુક્તિ કે લિયે પ્રેરિત કરેંગે. હમ સભી જીતને ભી સ્ટોલ્સ લગે હુએ હૈ જહાં પે વિમલ પાન મસાલા ગુટકા મિલતા હૈ, વહાં પે હમારા જનસેવા કા એક સ્ટિકર હોગા. વહાં કે દુકાનદારો સે હમ એક પ્રતિજ્ઞા કરાયેંગે જિસકે અંતર્ગત વો લોગ 18 વર્ષ સે કમ કે ઉમર કે લોગો કો વ્યસન મુક્તિ કે લિયે વો સમજાયેંગે ઉનકો યા ઉનકો ચીજે નહીં દેંગે. ये संदेश देना चाहते हैं कि जो सरकार जिस पे काम कर रही है, व्यसन मुक्ति पे सरकार भी काम कर रही है, बट सबका योगदान ना होने की वजह से वो चीज़ पूरा नहीं हो पा रहा है, उसमें हमारे जनसेवा के सभी मेंबर साथ मिल करके उसको पूरा करने की कोशिश करेंगे. नहीं, हम सभी तरह के व्यसन को लेकर के चल रहे हैं. कोई भी व्यसन अगर 18 वर्ष से कम उम्र है तो वो कोई भी व्यसन नहीं करेगा. यही कि अगर आपके आसपास में कोई भी ऐसा व्यक्ति हो जो 18 वर्ष से कम उम्र का हो व्यसन करता हो, या 18 से ज़्यादा उम्र का हो ज़्यादा व्यसन करता हो, तो आप उसको समझाने की कोशिश करें, आप उससे जनसेवा से मिलाएं, हम कोशिश करेंगे कि वो व्यसन छोड़ दे. आजे हमें जे हमारो जनसेवा फाउंडेशन की शुरुआत करिए छे, આજે ભારત માટે નહીં પણ આખા વિશ્વ માટે બહુ મોટો દિવસ છે. આજે ગાંધી જયંતિ છે, તો જે ગાંધી બાપુનું જે એ હતું કે અહિંસા સ્વાસ્થ્ય માટે કે સ્વચ્છતા, એના ઉપર અમે કામ કરીશું અને આશા રાખીએ છીએ કે અમે આમાં સફળ રહીશું. કેમેરામેન અંકિત દવે સાથે યોગેશ્વરી રામાનુજ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.